भारे पवन साथ धूळनी डमरी उड़ी वादळछाया वातावरण की वच्चे कमोसमी वरसाद पड़ो। शहर सहित जिल्लाना अनेक विस्तार में वरसादी झापटू पण थयुं। उत्तर गुजरात में वरसादनी शक्यता हवामान विभागे व्यक्त करी हती अने एनी असर देखाई रही है। वातावरण में पलटो आव्यो छे, भारे पवन साथ धूळनी डमरी उड़वा लागी, पवन फूंकायो, वादळछाया वातावरण वच्चे अमुक जग्याए कमोसमी वरसाद पण वरस्यो छे। शहर सहित जिल्लाना अनेक विस्तार में वरसादी झापटू पड्युं छे। तो सांजना 7 वाग्या सुधी में वरसादनी आगाही छे। राज्यना 11 जिल्लामां मावઠું થઈ શકે છે, એમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદ પડશે, ગાંધીનગર અમદાવાદ ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, બોટાદ અમરેલી રાજકોટ જૂનાગઢમાં પણ વરસાદની શક્યતા છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। તો 7 વાગ્યા સુધી ગુજરાતના 11 જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ પડી શકે છે। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને 11 જિલ્લાઓની અંદર માવઠું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તેમાં કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણામાં કમોસમી વરસાદ વરસી શકે છે, ગાંધીનગર અમદાવાદ ભાવનગર બોટાદ અમરેલી રાજકોટ જૂનાગઢમાં પણ વરસાદની શક્યતા છે। તો આ જ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ કાયદાવાળા જોડાઈ ચૂક્યા છે। અર્પણ, ફરી એકવાર માવઠાની ઘાત ગુજરાત પર, પણ કારણ શું આપી રહ્યું છે હવામાન વિભાગ અને ક્યાં સુધી રહેશે આવું વાતાવરણ? જી ચિંતન, જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો ઉદ્ભવ થયો છે તેના કારણે આ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। હાલમાં જયારે એપ્રિલ મહિનાનો અંતનો સમય ચાલી રહ્યો છે, સ્વાભાવિક છે કે કાળઝાળ ગરમી હોવી જોઈએ, તેના બદલે જે વાદળછાયું વાતાવરણ બનેલું છે, એટલે કે માવઠાનું આખું વાતાવરણ બનેલું છે, અને સાંજના 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીના 3 કલાકના સમયગાળા દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યના જે જુદા જુદા જિલ્લા છે, ખાસ કરીને કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ અને જૂનાગઢમાં હળવો વરસાદ આવી શકે છે અને સાથે જ પવનની ગતિ પણ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહી શકે છે અને આ પ્રમાણેનું વાતાવરણ આગામી 2 થી 3 દિવસથી જોવા મળી શકે છે। એટલે એક તરફ લોકો કેરીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વારે વારે જે પ્રમાણે આ વાતાવરણ બદલાઈ રહ્યું છે, એટલે સ્વાભાવિક છે કે તેની સીધી અસર કેરી સહિતના અન્ય જે બાગાયતી પાક છે તેની ઉપર પણ થઈ રહી છે। આભાર આપનો જાણકારી આપવા માટે અર્પણ। તો હજુ પણ કેરી માટે થોડી રાહ જોવી પડે એવી શક્યતા છે। માર્કેટમાં કેરી આવી હતી પણ થોડી મોંઘી હતી અને ફરી એક વખત માવઠું થઈ જવાના કારણે કેરીના પાકને નુકસાન થયું છે, પણ 11 જિલ્લા જ્યાં માવઠું થવાની શક્યતા છે અને સાંજે 7 વાગ્યા સુધીમાં કમોસમી વરસાદ અલગ અલગ જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડે એવી શક્યતા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વાતાવરણ સર્જાયું છે। તો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે અને સાથે જ પવનની ગતિ પણ વધુ રહેશે। સૌરાષ્ટ્રના રાજકોટ અમરેલી અને આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે। આગાહી મુજબની સ્થિતિ અમરેલી જિલ્લામાં જોવા મળી રહી છે। અમરેલીના ધારીના ગ્રામીણ વિસ્તારમાં કરા પડ્યા છે। જી હા, અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ તો પડ્યો જ, પણ સાથે કરા પડ્યાના સમાચાર છે। વાતાવરણ ઠંડુ થઈ ગયું છે, એક તરફ અસહ્ય બફારો ઉકળાટ અને તડકો, અને એવામાં અચાનક વાતાવરણ એવું પલટાયું કે વરસાદ તો પડ્યો જ, પણ સાથે સાથે બરફના કરા આકાશમાંથી વરસ્યા, ધારી વિસ્તારમાં ધારીના ગામડાઓમાં કરા પડ્યા છે। હવે આવા સમયે અચાનક જ વાતાવરણમાં પલટો આવવાના કારણે રોગચાળો વકરે એવી પણ પૂરી શક્યતા છે। એટલું જ નહીં, જે ગ્રામીણ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડ્યો છે એના કારણે ખેત પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે। સંવાદદાતા કેતન બગડા જોડાઈ ચૂક્યા છે। કેતન, ધારી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં કરા પડ્યાના સમાચાર છે, કેટલું નુકસાન આ કરા પડવાના કારણે થશે? અત્યારે શાનું વાવેતર હોય છે અને વરસાદથી કેટલું નુકસાન? ચિંતન, છેલ્લા ઘણા સમયથી વાત કરીએ તો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક કરા સાથે તો ક્યાંક ધોધમાર વરસાદ અગાઉ પડ્યો હતો, ત્યારે આજે ફરી વાર ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સરસિયાના જે ગ્રામ્ય વિસ્તારો છે, સરસિયા ધારી કુબડા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં વરસાદ પડ્યો હતો, ખાસ કરીને સરસિયા ગામે કરા સાથે વરસાદ પડ્યો હતો।
हाल केरी ની સીઝન શરૂ છે ત્યારે કેરી હજી આમા ઉપર છે ત્યારે ટેકનિક કરા પડવાથી કેરીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવારી છે। આ અગાઉ કમોસમી વરસાદ પડ્યો તો તેને લઈને ઘઉંના પાકને વ્યાપક નુકસાન થયું હતું, જેને કારણે ઘઉંના પાક અત્યાર સુધીમાં બમ્પર વધારો ઘઉંના પાકમાં થઈ ગયો હતો। આમ કમોસમી માવઠાને લઈને ટેકનિક પાકને નુકસાન થતા તેનો સીધો માર જે લોકો છે તેની પર પડી ગયો છે, જે જણસો છે તેની ઉપર પડી ગયો છે। જી આભાર આપનો જાણકારી આપવા માટે। તો અમરેલીમાં એક તરફ ભયંકર ગરમી પડી રહી હતી, હજુ બે જ દિવસ પહેલાના સમાચાર હતા કે ગુજરાતનું સૌથી વધુ તાપમાન અમરેલી જિલ્લામાં નોંધાયું છે, 42 ડિગ્રી પારો પહોંચી ગયો હતો અને બે જ દિવસની અંદર વાતાવરણ એવું પલટાયું કે અહીંયા કરા પડવા લાગ્યા છે। હવે આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં રોગચાળો વકરે એવી પણ શક્યતા છે અને ખેત પેદાશોને પણ નુકસાન થાય એવો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે। સાંજે 7 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે, એવામાં અચાનક બદલાયેલા વાતાવરણના કારણે ગુજરાતના લોકો ચિંતામાં મુકાયા છે। ડર એ છે કે રોગચાળો ફરી એક વખત માજા મૂકશે। જાન્યુઆરી મહિનાના અંતથી જે કમોસમી વરસાદની પેટર્ન ઊભી થઈ છે તેના કારણે કોરોનાના કેસમાં પણ તબક્કાવાર વધારો આવ્યો હતો, જો કે ભયંકર રીતે ઉનાળાની ફરી શરૂઆત થઈ, કેસ હવે થોડા નિયંત્રણમાં આવ્યા છે। બદલાતી ઋતુના કારણે વાયરલ ફીવરના કેસીસ અને કોરોનાના કેસીસ વધે એવી શક્યતા એવો ડર ફરી એક વખત છે।